મારું નામ જયેશ પરમાર. અત્યારે હાલ આપણે ઈડર તાલુકાના સિદ્ધપુર ગામના પ્રગતિશીલ ફાર્મર નરેશભાઈના ખેતરમાં છીએ. તો નરેશભાઈના ખેતરમાં આપણે અત્યારે હાલ તમે જુઓ તો રિસ્ટો એગ્રો સોલ્યુશન કંપનીનું મિલ્કી બાર આપણા કાશ્મીરથી કહેવાય જે પશુ ઘાસચારામાં અમને વાવેતર કરેલું છે. આગળની ઓળખાણ તમને નરેશભાઈ સાથે કરાવું. નરેશભાઈ તો પહેલાં તમારું પૂરું નામ જોઈએ. નરેશભાઈ, ગામ શેરપુર, તાલુકો ઈડર, મોબાઈલ નંબર 94-89-95-752. તમે મિલ્કી બારનું ક્યારે વાવેતર કર્યું? 9માની એન્ડિંગમાં 10માની શરૂઆત. અત્યાર સુધી તમે કેટલા વાટ થઈ ગયા? લગભગ 12-13 વાટ થઈ ગયા. 12-13 વાટ થઈ ગયા. અને પશુના ખાવામાં કેવું રહે છે? અમે કોયલાઓમાં ઘણું સારું રહે છે. પેશાબમાં બી શેરસ ઓછું ઓછું, એકદમ ઓછું, એકદમ ઓછું શેરસ. અને આમાં મેઇન પ્લસ પોઈન્ટ સાહેબ, આ જ્યાં લગર આ વપરાય ને ઘાસચારામાં નાખીએ ત્યાં લગર દૂધમાં સારું રહે છે. પ્લસ ફેટ બંને બંને જરૂરી રહેશે. બંનેમાં વધારો પ્લસ રહેશે. આ જેવું બંધ થાય વચ્ચે ગેપિંગ પર જ્યાં કદાચ વાડ કપાત કોઈ સંજોગે એના બીજા ત્રીજા જે સૂટમાં કાપ આવી જાય, ફેટમાં બી માઇનસ આવી જાય. બીજા ખેડૂત મિત્રોને આને તમે વાવેતર માટે ભલામણ કરશો? હા, બીજા ખેડૂતોને, બીજા ખેડૂતને કરશું સાહેબ 100%. અને આ વસ્તુ કરાય 150%. અને લગભગ મારા આટલો સમય આટલા વાટ થયા, એમને એમ જાણે કે આજે જ લગાવ્યો એ રીતના પાછી નવી જોડે કે આજે લગાવી એ રીતના પ્રોડક્શન મળે જાય. તમે વાટ કરો છો, બીજો વાટ આ પાછળ દેખાય છે સાહેબ. આ વાટ આ ગઈકાલનો વાટેલો છે, આગળનો વાટ વાટતો વાટતો આ બીજો વાટ પાછળ આવી જાય છે સાહેબ. એટલે બેનિફિટ એ રહેશે કે જલ્દી ફાસ્ટ આવી જાય છે. અને આની અંદર મેં ખાતર નથી અડાડ્યું. ખાતર છોણી ખાતર શરૂઆતમાં જે નાખી અને જે કર્યું એ જ, બાકી એરિયા બી આ ખાતર આની અંદર આ વસ્તુ નથી. માત્ર પાણી આને જો નિયમિત પ્રમાણે અને પદ્ધતિસર પ્રમાણે બસ. ચલો, ખૂબ ખૂબ આભાર નરેશભાઈ.